કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફરના આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડિયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ થાય છે 20 જાન્યુઆરી 2021 અને આજના દિન વિશેષના વિડિયોમાં આપણે બે મહાનુભાવોની ચર્ચા કરવાના છીએ એમાં એક વ્યક્તિ એટલે ઠક્કર બાપા ટક્કર બાપાએ પોતાનું સમગ્ર જીવન આદિવાસીઓની સેવા માટે ખર્ચી નાખ્યું છે તો એમની વાત કરીશું અને સાથે સાથે જેમને આપણે સરહદના ગાંધી કહીએ છીએ એવા અબ્દુલ ગફાર ખાનને પણ આજે 20 તારીખના દિન વિશેષના વિડિયોમાં યાદ કરવાના છીએ બંને મહાનનો ભાવ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે અને ઘણી બધી પરીક્ષામાં હાઇલાઇટ પણ થયેલા છે તો આ દિન વિશેષનો ટૂકો છતાં પણ મહત્વનો વિડિયો અંત સુધીની હરજો મિત્રો કારણ કે તમામ વાતો પરીક્ષા લક્ષી હોય છે ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઠક્કર બાપા

તેવોયે ભારતના ગુજરાત રાજ્યમાં આદિવાસી લોકોના ઉત્થાન માટે કાર્ય કર્યું હતું તો અહીંથી પ્રશ્ન બને છે મિત્રો કે ગુજરાત રાજ્યના આદિવાસી લોકોના ઉત્થાન માટે કાર્ય કરનાર કોણ તો ઠક્કર બાપા અને તેવોયે ભારત અને યુગાન્ડામાં રેલવે ઇજનેર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઠક્કર બાપા વર્ષ ઓગણીસો ને ચૌદમાં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત

કે 24 એપ્રિલ 1997 થી પંચમહાલ જિલ્લાનું વિભાજન કરી આ પંચમહાલ જિલ્લામાંથી નવીન દાહોદ જિલ્લાની રચના કરવામાં આવી એટલે જે પંચમહાલ ભીલ સેવા મંડળ હતું તે કયામાં જતો રહે છે દાહોદ જિલ્લામાં એટલે અહીં લખેલું છે ભીલ સેવા મંડળ દાહોદ ગુજરાત અને ત્યાર પછી 13 ઓગસ્ટ 2013 થી પંચમહાલ જિલ્લાનું વિભાજન કરી નવા મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી અને મહીસાગર જિલ્લાનું વડુ મથક કયું છે લુણાવાડા તો આ મિત્રો કરંટ ઇશ્યુ છે એટલે તમે ખાસ યાદ રાખજો અને આગળ વાત કરીએ ઠક્કર બાપાની તો ત્યાર બાદ ઠક્કર બાપા મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1932 માં સ્થાપિત હરિજન સેવક સંઘના મહામંત્રી બન્યા હતા અને આજીવન સેવાઓ આપી હતી 24 ઓક્ટોબર 1948 ના રોજ ભારતીય આદિમ જાતિ સેવક સંઘની સ્થાપના થઈ હતી ક્યારે

મિત્રો ઠક્કર બાપાને ધ્યાન રાખી અને બે પ્રશ્નો પણ પૂછાયેલા પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી ઠક્કર બાપાએ આદિ જાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ ખાલી જગ્યાએ પ્રયોજ્યો હતો તો આદિવાસીઓ માટે સૌપ્રથમ આદિ જાતિના લોકો માટે આદિવાસી શબ્દનો પ્રયોગ કરનાર સૌપ્રથમ વ્યક્તિ એટલે ઠક્કર બાપા અને હવે તમે મિત્રો આ બેનર પણ વાંચી શકો છો કે ભીલ સેવા મંડળ હવે દાહોદમાં આવશે ચાલો આગળ વાત કરીએ તો વીસ જાન્યુઆરી એટલે અબ્દુલ દિવસ છે કે જ્યારે સરહદના ગાંધી આપણે અબ્દુલ ગફાર ખાનને કહીએ છીએ તો કેરળ ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે જો તમે જાણતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનું ન ભૂલતા અબ્દુલ ગફાર ખાનનો જન્મ 6 ફેબ્રુઆરી 1890 ના રોજ પાકિસ્તાનમાં થયેલો અને તેઓના ઉપનામ બે છે ફખર એ અફખાન અને બાચા ખાન અને તેઓ એક પઠાણ રાજકીય અને આધ્યાત્મિક નેતા હતા અને તેઓ સરહદના ગાંધી તરીકે ઓળખાય છે અહીંથી પરીક્ષા માટે ખાસ મહત્વનો પ્રશ્ન બને છે મે કહ્યું તેમ સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે ખાન અબ્દુલ ગફાર ખાન અને તેઓ શાંતિવાદી અને ધર્મનિષ્ઠ મુસલમાન હતા તેઓએ વર્ષ 1920 માં ખુદાઈ ખિદમતગાર નામે સંગઠનની સ્થાપના કરી હતી તો આ સંગઠનનું નામ ખાસ યાદ રાખજો ખુદાઈ ખિદમતગાર સંગઠનની સ્થાપના કરનાર કોણ તો અબ્દુલ ગફાર ખાન અને વર્ષ 1987 માં ભારતના સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે ભારત રત્નથી પણ તેઓને નવાજવામાં આવ્યા હતા અને 98 વર્ષની જિંદગીમાં કુલ 35 વર્ષ તો તેઓ જેલમાં રહ્યા હતા

બંને મહાનુભાવો પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યના હતા અને વિડિયો અંત સુધી નિહાળ્યો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનો વિડિયો હતો ગમ્યો ને તો લાઈક કરજો અને અમારી ચેનલને અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવનારા દરેક વિડિયોની અપડેટ તમને તરત નોટિફિકેશન દ્વારા આપના મોબાઈલમાં મળી જાય ચાલો આવતીકાલે મળીશું એક નવા કરંટ અફેર સાથે એક નવા વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા લઈએ